રાજ્યમાં જામી ફૂલ ગુલાબી ઠંડી, નદી અને તળાવમાં વિદેશી પક્ષીઓનું આગમન, પક્ષીઓને નિહાળવા સહેલાણીઓમાં અનેરો ઉમંગ, કુદરતની રચના જોઈ સહેલાણીઓમાં અચરજ. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે. શિયાળાને કારણે સવાર સવારમાં ધુમ્મસ પણ દેખાતું હોય છે, ત્યારે ભારતના શિયાળાની કોઈ રાહ જોઈ રહ્યું હોય તો તે વિદેશી પક્ષીઓ છે. જી હા, ગુજરાતમાં જ્યારે ઠંડીની મોસમ શરૂ થતી હોય છે ત્યારે વિદેશી પક્ષીઓ ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના વિવિધ તળાવ, સરોવરો તથા નદીમાં આ પક્ષીઓ જોવા મળતા હોય છે. નદી, તળાવ અને સરોવરની આસપાસ રહેલા વૃક્ષોમાં આ વિદેશી પક્ષીઓ વસવાટ કરતા હોય છે. આ વિદેશી પક્ષીઓ એક સાથે ઝુંડમાં આવતા હોવાથી નદી, તળાવ અને સરોવરની સુંદરતા વધી જતી હોય છે. આ પક્ષીઓ એક સાથે એક હરોળમાં ઉડતા જોવા મળે છે અને એક સાથે નદી, તળાવ અને સરોવરમાં વસવાટ કરતા જોવા મળતા હોય છે. આ વિદેશી પક્ષીઓને જોવા માટે સહેલાણીઓ પણ નદી, તળાવ અને સરોવરની મુલાકાત લેતા હોય છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ માટે આ શિયાળો ખૂબ મહત્વનો છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ સવારથી જ આ વિદેશી પક્ષીઓના ફોટો પાડવા માટે જે તે સ્થળે પહોંચી જતા હોય છે અને ખૂબસૂરત પક્ષીઓના ફોટા પાડતા હોય છે. તમે આ ફોટોગ્રાફ્સ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તે આ ફોટોગ્રાફર્સની કમાલ છે. શિયાળામાં ફોટોગ્રાફી માટે આવીએ છીએ અને પક્ષી ગણતરી માટે પણ આવીએ છીએ ક્યારેક ક્યારેક. અહીંયા અલગ અલગ જાતિના પક્ષીઓ, જે વિદેશી પક્ષી તરીકે અમુક ઓળખાય છે, એ પક્ષીઓ અહીંયા આવે છે. અહીંયા ઘણું મોટું એરિયા છે અને એને લીધે પક્ષીઓ રૂસ્ટિંગ કરે છે, જે દિવસે જોવા નથી એટલા બધા મળતા, પણ સાંજના ટાઈમે જે રૂસ્ટિંગ પ્લેસ છે એને કારણે અહીંયા એ લોકો વધારે સંખ્યામાં જોવા મળે છે. અને હવે તો શિયાળાની શરૂઆત થઈ છે, જેથી કરીને હજુ પક્ષીઓની સંખ્યા વધશે. અને અહીંયા ઘણું મોટું તળાવ પણ છે, તો પાણીમાં વસવાટ કરતા પક્ષીઓ પણ ઘણી મોટી સંખ્યામાં દર શિયાળામાં જોવા મળે છે. તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સુરતના ભારણ ગામનું તળાવ છે. આશરે 999 વીઘામાં આ તળાવ ફેલાયેલું છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ અહીં દેશ વિદેશમાંથી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. કુંજ, સારસ, ઘુવડ, હેરિયર, કિંગફિશર, ફાલ્કોન સહિતના પક્ષીઓ આ તળાવમાં આવે છે. શિયાળાની ઋતુમાં વિદેશોમાં વાતાવરણનું તાપમાન માઇનસ ડિગ્રીમાં પહોંચી જતું હોય છે, જેને કારણે આ પક્ષીઓ ભારત તરફ ઉડાન ભરતા હોય છે. આ શિયાળાનો સમયગાળો પક્ષીઓ માટે પ્રજનન કાળનો હોય છે. જ્યારે શિયાળો પૂર્ણ થવાની આરે હોય અને ઉનાળાની શરૂઆત હોય છે, ત્યારે આ પક્ષીઓ પોતાના મૂળ દેશમાં પરત ફરતા હોય છે. હાલ પારડી પાસે આવેલા ભારણ ગામમાં આ પક્ષીઓનું આગમન થઈ ગયું છે. હજારોની સંખ્યામાં આ પક્ષીઓ આવી ચૂક્યા છે. આ પક્ષીઓને નિહાળવા માટે સહેલાણીઓ પણ આવી રહ્યા છે. ફોટોગ્રાફર્સ પણ વહેલી સવારથી પહોંચી જાય છે. સહેલાણીઓ અને ફોટોગ્રાફર્સ કહી રહ્યા છે કે આ પક્ષીઓને નિહાળીને ખૂબ આનંદ આવે છે. કુદરતે આ પક્ષીઓની રચના કેવી કમાલ કરી છે તે અચરજ પમાડે છે. ખાસ કરીને વર્ષોથી અહીંયા સ્થાનિક તેમજ સ્થળાંતર થઈને આવતા વિદેશી પક્ષીઓ દર શિયાળાની ઋતુમાં અહીંયા આગળ પ્રજનન માટે આવે છે. અને ખાસ કરીને સ્થાનિકમાં નકટા, ગિરજા, ટીલિયાવાળી બતક અને વિદેશી કુળમાં લુહાર, ગરણો, સુરખાબ, પિયાસણ, વર્ષાલાવડી, પીરીચાત, ધોક, પેન્ટેસ્ટોક અને અનેક પ્રકારની ગરુડો અને બાજો અહીંયા આગળ આપણને જોવા મળે છે. ખાસ કરીને શિયાળાનું ઋતુ હોય અને સ્થાનિક લોકોના સાથ સહકારથી અહીંયા આગળ જે શિકાર ન થવાની પ્રવૃત્તિને કારણે અહીંયા પક્ષીઓ સલામતીનો અહેસાસ અનુભવે છે. અને અમારા ગામમાં ચોમાસું પૂરું થાય અને શિયાળાની શરૂઆત થાય ત્યારે બહારથી પક્ષી, વિદેશી પક્ષીઓ આવવાનું ચાલુ થાય છે. એમાં ગયા વર્ષે હેરિયર છે અને બીજા ઘણા પક્ષીઓ આવ્યા હતા અને તેમાં ઘણા લોકો જોવા પણ આવે છે. પંછી નદિયા પવન કે ઝોકે, કોઈ સરહદ ના ઇન્હે રોકે, આ હિન્દી ગીતે પક્ષીઓની પ્રકૃતિને સમજાવી દીધી છે. ભલે હજારો કિલોમીટર દૂર રહેતા હોય તેમ છતાં આ પક્ષીઓ જ્યારે શિયાળો શરૂ થાય છે ત્યારે આ પક્ષીઓ ગુજરાત તરફ પોતાની ઉડાન આ મુક્ત ગગનમાં ભરી લેતા હોય છે.
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે આ સમય દરમિયાન વિદેશી પક્ષીઓ ભારતમાં આવતા હોય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળોએ આ વિદેશી પક્ષીઓ આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના મોટીપાડીના બાજુમાં આવેલું ભરણગામ, કે જ્યાં 999 વીઘાનું મોટું તળાવ આવેલું છે, અને દર વર્ષે અહીં આ વિદેશી પક્ષીઓ આવતા હોય, કારણ કે ખાસ કરીને આ જે સમય હોય છે એ પ્રજનનનો સમય હોય છે, એટલે અહીં વિદેશી પક્ષીઓ આવે છે અને મોટી સંખ્યામાં પ્રજનન કરે અને ત્યારબાદ અહીંથી પરત થાય છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ અહીં જોવા આવે છે અને વાઇલ્ડ પ્રેમી વાઇલ્ડ લાઈફ પ્રેમીઓ હોય છે એ અહીં આવતા હોય છે.